નમસ્કાર મિત્રો, લીવરમાં આવતી નાના મોટી જે જે તકલીફો છે ને એને દૂર કરવા માટે આજે એક બેસ્ટ ઉપાય હું તમને આજે આપવાનો છું. એ ઉપરાંત ચિકનગુનિયા જેવા તાવ આવતા હોય અથવા તો સામાન્ય તાવ ઉપર આ વનસ્પતિ બેસ્ટ કામ કરે છે. લોહીની શુદ્ધિકરણ કરવું હોય, જેને લોહી બગાડવું હોય, લોહી બગાડના હિસાબે ચામડી ઉપરના અનેક રોગો થાય છે મિત્રો, તમને ખ્યાલ હશે બરાબર. એ તમામ રોગો ઉપર, ચામડીના રોગો હોય, લોહી બગાડના હોય, તમામ રોગો ઉપર આ વનસ્પતિ મિત્રો બેસ્ટ કામ કરે છે. માટે એક વિનંતી છે, વિડીયો તમે અંત સુધી સંપૂર્ણ જોજો. કેવી રીતે આ વનસ્પતિનો ઉપયોગ કરવો એની સંપૂર્ણ માહિતી આજે તમને મળવાની છે. પહેલાં મિત્રો આપણે આ વનસ્પતિનું નામ જોઈ લઈએ. ગુજરાતીમાં મિત્રો આ વનસ્પતિને લીલું કરિયાતું કહેવાય છે. તમે એક નામ કદાચ સાંભળ્યું હશે, કડવું કરિયાતું બરાબર. એમાં બે વનસ્પતિ હોય છે, કડવું કરિયાતુંમાં કડવું અને કરિયાતું. આમાં એનામાંથી જ એક વનસ્પતિ આ છે, લીલું કરિયાતું બરાબર. એને ગુજરાતીમાં આપણે લીલું કરિયાતું કહીએ છીએ. હિન્દીમાં આને કાલમેઘ કહે છે અથવા તો ચિરાઈતા બરાબર. લેટિન નામ છે એન્ડ્રોગ્રાફિસ પેનિક્યુલેટા બરાબર. આના સામાન્ય નામનો ઇતિહાસ હતો. હવે આપણે એને થોડી ઓળખાણ, ખાલી એક મિનિટની, 2-4 ફૂટ એની ઊંચાઈ હોય છે મિત્રો. આ છોડ હોય ને એની ઊંચાઈ 2-4 ફૂટ જેટલી થાય છે. તમે તમારા ઘરે કુંડિયામાં પણ આને વાવી શકો, શહેરમાં પણ વાવી શકો બરાબર. અને આના બી છે એ તમને ઓનલાઈન પણ મળી જશે, શોધજો બરાબર. એ ઉપરાંત આના પાન હોય એકદમ લીલા ચકચકિત હોય છે બરાબર. પાન હોય એકદમ લીલા ચકચકિત હોય છે અને ફૂલ એકદમ સુંદર ફૂલ આવેલા હોય છે. ફૂલથી પણ તમને એમ થાય કે ના, કંઈક વનસ્પતિ આપણે ત્યાં છે બરાબર. આ લીલા કરિયાતાની ફાકી પાવડર મિત્રો ગાંધીની દુકાને તમને આસાનીથી મળી જશે. મિત્રો આ લીલું કરિયાતું છે ને એની ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી પ્રોડક્ટ્સ છે ને એ તમને ઓનલાઈન જોવા મળશે. એના હું અહીંયા થોડાક ફોટા મૂકું છું, તમે જોઈ લેજો. એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ લીલું કરિયાતું છે કેટલી કિંમતી વનસ્પતિ છે. ઘણી બધી પ્રોડક્ટોમાં એ વપરાય છે અને ખાસ કરીને કફ અને પિત્તની બીમારી હોય ને, કફ અને પિત્તની બીમારી, એમાં એકદમ ખૂબ ફાયદાકારક છે એમ કહીએ તો ચાલે બરાબર. હવે આપણે આના ફટાફટ ઉપયોગ હું તમને કહી દઉં છું, કઈ બીમારીમાં કેવી રીતે આના ઉપયોગ કરવા. એ પહેલાં મિત્રો મારી એક વિનંતી ખાસ છે, ખાસ મારી પ્રાર્થના છે, વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો, પ્રેરણા મળશે અમને આવા વિડીયો બનાવવાની. અને હા, ચેનલમાં નવા હોય તો નીચે જો લાલ કલરનું બટન છે સબસ્ક્રાઇબ, એ દબાવી દેજો, તમને આવા જ વિડીયો અવનવા મળતા રહેશે. સારું મિત્રો, હવે પહેલાં સૌથી પહેલાં રક્ત શુદ્ધિ કરવાનું કામ કરશે. આ પહેલી આની ખાસિયત શું છે, લોહીનું શુદ્ધિકરણ કરશે. અને લોહીના શુદ્ધિકરણ થશે, ચામડીનો જેને બગાડ હોય ને એ લોહી, ચામડીનો જેને બગાડ હોય એને સમજી લેવાનું કે એને લોહીનું શુદ્ધિકરણ કરવાની જરૂર છે. લોહીનો બગાડ હોય તો જ ચામડીનું દર્દ આવે બરાબર. એટલે ચામડીના જે જે રોગો ઉપર હોય, ખંજવાળ આવતી હોય કે આવા સામાન્ય જે જે રોગો થાય, તો સમજી લેવાનું કે આપણું રક્ત શુદ્ધિની જરૂર છે. આ વનસ્પતિના તાજા પાન અને આખી ડાળી ઘરે લઈ આવવાની, 2-4 પાન લઈ આવવાના અને સાંજે પાણીમાં પલાળી દેવાના, એ પાનને ડાળી આખે આખું બરાબર. સવારે એમાંથી એ ડાળી પાન કાઢી લેવાના. એ જે પાણી બન્યું છે એ પાણી માત્ર ને માત્ર એ પાણી પીવામાં આવે ને તો પણ રક્ત શુદ્ધિનું બેસ્ટ કામ થશે મિત્રો બરાબર. આનો પહેલો ઉપયોગ હતો. હવે બીજો ઉપયોગ એવો છે કે તાવ અથવા ચિકનગુનિયા, ચિકનગુનિયામાં મિત્રો આ બેસ્ટ કામ કરશે બરાબર. એના ઉપર હમણાં જ એક નવું સંશોધન થયું છે કે ચિકનગુનિયા ઉપર આ લીલું કરિયાતું છે એ સૌથી શ્રેષ્ઠ કામ આપ્યું છે એનું. જો અહીંયા હું એક કટિંગ મૂકું છું, તમે ખાસ અંગ્રેજીમાં છે એનું વાંચજો બરાબર. અને તાવ અને ચિકનગુનિયા ઉપર શું તમારે કરવાનું, કંઈ નહીં, આનું જે પાવડર આવે છે ને લઈ આવવાનો બજારમાં ગાંધીની દુકાનેથી. કડવું કરિયાતું કહેજો તો આવશે, અથવા કરિયાતાનો પાવડર આપો બરાબર, લીલા કરિયાતાનો તો તમને આપશે. એ પાવડરમાં તમારે 2 ગ્રામ પાવડર જમીને લઈ લેવાનો છે દરરોજ. 2 ગ્રામ પાવડર બપોરે અને સાંજે એવી રીતે જમીને 2 ગ્રામ પાવડર તમારે પાણી સાથે લઈ લેવાનો જમીને. એટલે તમારે ચિકનગુનિયા અને વારંવાર તાવ આવવાનો કોઈને પ્રશ્ન થતો હોય તો એના ઉપર આ વનસ્પતિ મિત્રો બેસ્ટ કામ કરશે, એનો પાવડર બેસ્ટ કામ કરશે. હવે મિત્રો ત્રીજી વસ્તુ છે ને લીવર, કે લીવરમાં જે પાચક રસ બને છે એ પાચક રસ જ્યાં સુધી તમારા પેટમાં ન આવે ત્યાં સુધી તમારું જે ખાધેલું છે બરાબર એ વ્યવસ્થિત પચતું નથી, અથવા પાચન નથી થતું, અથવા તો કોઈને ભૂખ નથી લાગતી, આવો પ્રશ્ન બને ત્યારે તમારે થોડુંક લીવરનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે બરાબર. આ વનસ્પતિ છે ને લીવરને એકદમ એક્ટિવ કરી દેશે અને લીવરમાં જે
નકામો ખરાબ થઈ ગયેલો પિત્ત છે એ લીવરમાં જે ખરાબ થઈ ગયેલા પિત્તને કાઢવાનું આ વનસ્પતિ કામ કરે છે. બરાબર, એટલે તમે આનો ખાસ ઉપયોગ લીવર માટે કરવાનો છે આપણે. બરાબર, એમાં અદ્ભુત મિત્રો આ કામ કરે છે. લીવર ટોનિક કહેવાય છે. એના માટેનું જો તમારે આની બજારમાં આની ઘણી બધી લીવર ઉપરની આની દવા બને છે કાલમેઘની, તમને જો અહીંયા ફોટો પણ મૂકું છું જોજો. બરાબર, આ ઘણી કંપનીઓ આની દવાઓ બનાવે છે. હવે આમાં તમારે કંઈ કરવાનું નથી. તમને જો આના પાન મળી જાય તો આના પાનનો રસ કાઢી અને એક એક ચમચી તમારે જમીને પીવાનું છે. બરાબર, એક ચમચી આના પાનનો રસ જમીને તમારે બપોરે જમીને સાંજે એક ચમચી એક રસ પીવાનો છે. બીજું કંઈ કરવાનું નથી. લીવર ઉપર મિત્રો બેસ્ટ અને બેસ્ટ કામ આપશે. જો એ કદાચ ન મળે, આવું બને, તો તમારે આનો પાવડરનો ઉપયોગ કરવાનો છે. તમારે આનો પાવડર લઈ આવી અને આની ફાંકી 2-3 ગ્રામ જેટલી આની ફાંકી દરરોજ તમારે પીવાની ચાલુ કરી દેવાની છે. તો પણ તમારે લીવરમાં રહેલી જે કચરો છે ને, લીવરનો ખરાબ પિત્ત છે, લીવરનો કચરો છે ને, એને જાદુની જેમ મિત્રો નાશ કરી દેશે. બરાબર, આના ખાસ મહત્ત્વના 3 ઉપયોગો મેં આજે તમને રજૂ કર્યા છે. જો મિત્રો તમને એમ થાય કે ના, વિડીયો ખૂબ સરસ છે, ખૂબ ઉપયોગી છે, બીજાને ખાસ ઉપયોગી થાય એવો છે, તો તમારે ખાસ આ વિડીયોને જરૂર શેર કરજો તમારા મિત્રોને, જેથી કરીને આપણા આયુર્વેદને 100% ફાયદો થાય.